મમ્મી સોરી, આજે હું એને ન નવડાવી શકી, અર્જન્ટ મીટિંગ છે, થોડું જલ્દી જવાનું છે. અને આ લો એનું બેગ, હું સાંજે થોડી જલ્દી આવવાનો પ્રયત્ન કરીશ. કહી વર્ષાએ એની દીકરી શ્રેયા અને એની બેગ નાનીના હાથમાં થમાવી દીધી. હા હા વર્ષા બેટા, તું જા, હું એને નવડાવીને સોડાવી દઈશ. વર્ષા દરવાજા પાસેથી જ કેબમાં બેસીને ઓફિસ માટે નીકળી ગઈ. વર્ષા અર્ચના બહેનની સૌથી નાની દીકરી છે. એનાથી મોટા બે દીકરા છે. બંને દીકરા અને વહુઓ નોકરી કરે છે અને દીકરી જમાઈ પણ નોકરી કરે છે. અર્ચના બહેનના પતિનું બનાવડાવેલું બહુ મોટું મકાન, જેમાં એ પોતાના બંને દીકરા, વહુઓ અને પોત્ર પોત્રીઓ સાથે રહે છે. દીકરી અને જમાઈએ પણ એમની નજીક જ ઘર લીધું છે. મોટા દીકરાને બે દીકરા છે અને નાના દીકરાને એક દીકરો છે. આજે તો શ્રેયાને નાની નવડાવશે, કહેતા અર્ચનાબેન ઘરમાં આવ્યા. અરે મમ્મી, આજે શ્રેયા આટલી જલ્દી કેવી રીતે આવી ગઈ? હજી તો બાળકો સ્કૂલે પણ નથી ગયા. તમે એને રમકડા આપીને બેસાડીને પહેલાં બાળકોને તૈયાર કરી દો અને અમારા બધાનું ટિફિન તૈયાર થઈ ગયું ને, મોટી વહુએ અર્ચના બહેનને પૂછ્યું. વહુ, તું ચિંતા ન કરીશ, હું હમણાં જ બાળકોને તૈયાર કરી દઉં છું અને બાળકોનું ટિફિન પણ તૈયાર જ છે. તમારા લોકોનું ટિફિન બાળકોને તૈયાર કર્યા પછી ભરી દઉં છું. મેં નાસ્તો પણ બનાવી લીધો છે, તું બસ ડાઇનિંગ ટેબલ પર તૈયાર કરી દે. છેલ્લી લાઈન સાંભળીને સાંભળી કરીને મોટી વહુ કોઈ પણ રિએક્શન આપ્યા વગર રૂમમાં જતી રહી. અર્ચના બહેને રાધાબાઈને થોડી વાર માટે શ્રેયાને સંભાળવાનું કહ્યું અને ફટાફટ બાળકોને તૈયાર કરીને ટિફિન આપીને રાધાબાઈની સાથે બસ માટે રવાના કરી દીધા. પછી શ્રેયાને ઉચકીને વહુઓ અને દીકરાઓનું ટિફિન ભર્યું અને નાસ્તો પણ કર્યો. છેલ્લા કેટલાય વર્ષોથી અર્ચના બહેનની આ જ દિનચર્યા છે. વહુઓને બધી સ્વતંત્રતા આપી જેથી એ પોતાના પગ પર ઊભી રહીને પોતાનું કરિયર બનાવી શકે. દીકરીના સાસરિયાએ એની મદદ ન કરી તો પણ એમને આગળ આવીને શ્રેયાને સાચવવાની જવાબદારી લીધી અને દીકરીને પણ આત્મનિર્ભર બનવા માટે સ્વતંત્ર કરી. હવે અર્ચનાબેન પોતાની આ દિનચર્યાથી થાકી જતી હતી. પહેલાં બાળકો નાના હતા તો બધો સમય એમની સાથે જ પસાર થઈ જતો હતો, પણ હવે બસ શ્રેયા નાની છે અને બાકી બધા બાળકો સમજદાર થઈ ગયા છે. દર રવિવારે બંને દીકરા વહુઓ ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી લે છે અને બાળકોની જવાબદારી અર્ચનાબેન પર મૂકીને ચાલ્યા જાય છે. હવે અર્ચનાબેનની પણ ઈચ્છા થતી કે રજાના દિવસે એ પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવે, દીકરાઓ એમની પાસે બેસીને એમના મનની વાત સાંભળે, વહુઓ એમનું ઘર સંભાળે, એમને સાસોનું માન સન્માન આપે. પણ આવું નહોતું થતું, કારણ કે બધાને એક આઝાદીની આદત પડી ગઈ હતી અને હવે ઘર પરિવાર બાળકો આ બધામાં પડવા કોઈ નહોતું માંગતું. એક દિવસ અર્ચના બહેનને ફોન આવ્યો. અર્ચના, હું અને મારી અમુક બહેનપણીઓ ચારધામ યાત્રા માટે જઈ રહ્યા છીએ, તારું પણ નામ લખાવી દઉં, તું પણ સાથે ચાલ, બહુ મજા આવશે. કેટલું મન હતું ને તારું જીજાજી સાથે હરવા ફરવાનું, પણ સમય એવો આવ્યો કે તું ક્યાંય જઈ ન શકી. મન તો ત્યારે પણ હતું અને આજે પણ છે, પણ એકવાર બાળકો સાથે વાત કરી લઉં, મારા ન હોવાથી એમને તકલીફ થઈ જશે. એમાં વાત શું કરવાની, તું એમને ચોખ્ખું જ કહી દે કે તું જઈ રહી છે અને થોડા દિવસ તો પોતાના બાળકોને સંભાળી જ શકે ને. હું કંઈ ન જાણું, તું મારી સાથે આવી રહી છે, 6 દિવસ પછી આપણે જવાનું છે. તારી પાસે હવે 4 દિવસ છે, તારું પેકિંગ કરી લે અને મારી પાસે આવી જા. કેટલી ઉતાવળ છે તને, કોઈની વાત સાંભળતી જ નથી, આમ તો કંઈ ખોટું નથી, થોડા દિવસ મને શાંતિ મળશે. સાંજે મોટા દીકરાને અર્ચનાબહેને કહ્યું, બેટા તારી માસીનો ફોન આવ્યો હતો, ચારધામ યાત્રા માટે જઈ રહી છે અને મને પણ બોલાવે છે. પણ મમ્મી, તમે કઈ રીતે જઈ શકો? તમે તો આપણા પરિવારની કરતા ધરતા છો, તમારા વગર તો પાંદડું નથી હલતું. નાની વહુએ ઘરમાં આવતાની સાથે જ બધી વાત સમજીને જવાબ આપ્યો, હા મમ્મી, તમને તો ખબર જ છે ને કે મારો દીકરો તમારા હાથે જ જમે છે, હું કેવી રીતે મેનેજ કરીશ? સવારે ઓફિસ જતી રહું છું, છેક રાત્રે આવું છું. પ્લીઝ મમ્મી, તમે તમારું જવાનું કેન્સલ કરી દો, આપણે બધા એક સાથે હોલિડે માટે ક્યાંક જઈશું. ચારેય બાળકોએ એક સાથે આગ્રહ કર્યો તો અર્ચનાબહેનનું હૃદય ભરાઈ આવ્યું. કેમ મને મારા ઉછેર પર શંકા થવા લાગી હતી, મારા બાળકો તો મને કેટલો પ્રેમ કરે છે,
હા, સમયની ઉણપ છે, પણ એક હોલિડે આ બધી ફરિયાદ પણ દૂર કરી દેશે. સારું સારું, ક્યાંય નથી જતી હું, જમવાનું પીરસું છું, તમે બધા જલ્દી ફ્રેશ થઈને આવી જાઓ. જમ્યા પછી બંને દીકરાઓ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા અને બાળકો સૂઈ રહ્યા હતા. અરે મમ્મી, શું કહું, આજ તો ખરાબ રીતે ફસાઈ જવાની હતી. અરે સાસુમાએ તો એમની બહેન સાથે મળીને તીર્થયાત્રાના નામ પર મોજ મસ્તી કરવાનો પ્લાન બનાવ્યો હતો. મેં અને ભાભીએ એટલા મસ્કા મારીને બહુ મુશ્કેલીથી એમનો આ પ્લાન કેન્સલ કરાવ્યો છે. હા હા મમ્મી, મેં અને ભાભીએ અમે બંનેએ એક જ બિલ્ડિંગમાં અમારા ફ્લેટ બુક કરાવ્યા છે. આમ તો બાળકો મોટા થઈ ગયા છે, પણ અત્યાર સુધી સાથે રહ્યા હતા તો અમે વિચાર્યું કે આગળ પણ સાથે જ રહે તો અમને પણ બહુ તકલીફ ન પડે. બસ એકવાર સાસુમા પાસે ઘરના પેપર સાઇન કરાવી લઈએ, પછી બધું સોલ્વ થઈ જશે. એક પ્રોપર્ટી ડીલર સાથે વાત થઈ ગઈ છે. અમારું ઘર રોડ ટચ છે તો એને સારા પૈસાની સાથે મોલ બનાવશે, અને એની પાસે બે દુકાનની વાત પણ કરી લીધી છે. સાસુમા એ જાણે અને એમનું કામ જાણે, રહે એમની દીકરી સાથે. અમારા છોકરા તો મોટા કરી દીધા, હવે એમની દીકરીના બાળકો મોટા કરે અને ત્યાં જ રહે. હા હા મમ્મી, જ્યાં સુધી ઘરના પેપર સાઇન ન થઈ જાય ત્યાં સુધી તો સારી વહુ બનવાનું નાટક કરવું જ પડશે. નાની વહુની રૂમની બહાર આ બધું સાંભળી અર્ચનાબહેનની આંખો સામે અંધાર આવી ગયા. મોઢું સુકાવા લાગ્યું, એક પણ શબ્દ બોલવાની ત્રેવડ ન હતી. હાથમાં પકડેલી દૂધના ગ્લાસની ટ્રે પણ માંડમાંડ સંભાળી. આવો વિશ્વાસઘાત પોતાના જ બાળકો પાસેથી આવો દગો કોઈ માતા કેવી રીતે સહન કરી શકે? એક સ્ત્રીની ઈચ્છા પોતાના પરિવાર પાસે માન સન્માન અને પ્રેમની હોય છે. અર્ચના બહેને કોઈને કંઈ ન કહ્યું. બીજા દિવસે સવારે એ રોજની જેમ રહી. ત્રીજા દિવસે સવાર સવારમાં જ્યારે કોઈને પણ રૂમમાં ચા ન મળી તો બધા માને શોધતા શોધતા એમના રૂમમાં પહોંચી ગયા. મમ્મી, આ બધું શું કરી રહ્યા છો અને આ બેગ કોની છે? તમને લોકોને કહ્યું હતું ને હું માસી સાથે તીર્થયાત્રા પર જઈ રહી છું, પણ મમ્મી એ પ્લાન તો કેન્સલ થઈ ગયો હતો. તો પછી? એ પ્લાન મેં કેન્સલ નહોતો કર્યો, તમે લોકોએ તમારા મનથી વિચારી લીધું હતું. મમ્મી, સવારે અમારે તૈયાર થઈને ઓફિસ જવાનું છે અને તમે આ બધું નાટક ફેલાવીને બેસી ગયા છો. તમારી પાસે કોઈ કામ નથી અને અમારી પાસે કામ છે. મોટી વહુ, જેને સવારની બેટી આંખો ખુલતા પહેલાં જોઈએ, એ બોલી, હું કોઈનું મગજ ખરાબ નથી કરી રહી. તમારે લોકોને ઓફિસ જવું છે તો જાઉં, જ્યાં જવું હોય ત્યાં જાઉં. હું હમણાં તમારી માસીના ઘરે જવા નીકળી રહી છું, એથી વધુ મારે કંઈ નથી કહેવું. જાઓ, તમારું કામ કરો. અર્ચના બહેને પણ જવાબ આપ્યો, મમ્મી શું વાત છે, અમે તો તમારા દીકરાઓ છીએ ને, અમને કહો શું તકલીફ છે? અચાનક તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? તમે સારી રીતે જાણો છો કે તમારા વગર આ ઘર નહીં ચાલી શકે. આટલા વર્ષોથી તમે અમારા બધાની જવાબદારી ઉઠાવી રહ્યા છો, આજે શું થઈ ગયું તમને? હા બેટા, ઘણા વર્ષોથી નાની ઉંમરમાં લગ્ન કરીને તારા પપ્પા સાથે એમના ઘરે આવી ગઈ. ભણવા માંગતી હતી પણ કોઈએ ભણવા ન દીધી. જલ્દી જ એક એક કરીને તમે ત્રણેય મારા જીવનમાં આવ્યા અને પછી બસ તમે લોકો જ મારી દુનિયા બની ગયા. તમને ત્રણેયને સારી રીતે ભણાવવા ગણાવવા માટે અને કાબેલ બનાવવા માટે તમારા પપ્પાના ઓછા પગારમાં મેં જેમ તેમ કરીને ગુજરાન ચલાવ્યું. જ્યારે તમારા લગ્ન થયા તો વહુઓને પણ મેં સંપૂર્ણ હક આપ્યો કે ઘર ગૃહસ્થીની ચિંતા છોડીને પોતાના માટે કંઈ કરી શકે. વર્ષાની પણ મેં મદદ કરી જેથી એ પણ એના પગ પર ઊભી રહી શકે. મને એ વાતનો કોઈ અફસોસ નથી કે હું એક હાઉસવાઈફ બનીને રહી, પણ એ વાતની ખુશી છે કે આ હાઉસવાઈફે એના પરિવારની સ્ત્રીઓને ફક્ત હાઉસવાઈફ ન બનવા દીધી, બદલામાં તમારા બધા પાસેથી થોડો પ્રેમ, સમય અને સન્માન તો માંગ્યું હતું. એ ખોટું છે જે તમે લોકો મારી પીઠ પાછળ મારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છો. માં છું હું, કામવાળી નહીં. મારા બાળકોની પ્રગતિથી મને ખુશી જ થશે. તમે બંનેએ નવી બની રહેલી બિલ્ડિંગમાં પોતપોતાના ફ્લેટ બુક કરાવી દીધા અને મને જણાવવું જરૂરી પણ ન સમજ્યું. એટલું જ નહીં, તમે લોકો આપણા ઘરને વેચવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, શરમ ન આવે તમને? એક મિનિટ મમ્મી, તમારી વાત સાચી છે કે અમે ફ્લેટ બુક કરાવ્યા છે, પણ અમે ત્યાં રહેવા નથી જવાના. એ તો ફક્ત ઇન્વેસ્ટમેન્ટ માટે બુક કરાવ્યા છે. અને અમે આપણું ઘર કેમ વેચીએ? તમને કોણે કહી દીધું કે અમે આપણું ઘર વેચી રહ્યા છીએ? કાલે નાની વહુને મેં એની મમ્મી સાથે વાત કરતા સાંભળી હતી.
અર્ચનાબહેને તરત જ કહ્યું. બંને દીકરાઓની નજર વહુ તરફ પડી અને એમને સમજતાવાર ન લાગી કે એક જ બિલ્ડિંગમાં એ બંને પાસે આ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવામાં આવ્યું. સોરી મમ્મી, અમને માફ કરી દો, અમે અમારી લક્ઝરિયસ લાઈફમાં એટલા ખોવાઈ ગયા હતા કે અમે તમને તો ભૂલી જ ગયા. તમારા કારણે જ તો આજે અમે આટલા ઊંચા હોદ્દા પર છીએ. અમે બંને સારું કમાઈએ છીએ અને સમાજમાં સારી રીતે ઉઠવા બેસવાનું છે. અમારા બાળકોને તમે આટલા સારા સંસ્કાર આપ્યા છે, આટલી સારી રીતે ઉછેર્યા છે. સોરી મમ્મીજી, તમે અમને છોડીને ના જશો. અમે બંને બીજાની વાતોમાં આવી ગયા હતા અને એ પણ ભૂલી ગયા કે તમારા સપોર્ટના કારણે જ આજે અમે નોકરી કરી શકીએ છીએ. જો તમે અમારા બાળકોને ન સાચવ્યા હોત તો અમે આટલી સારી જિંદગી ન જીવી શક્યા હોત. બંને દીકરા અને બંને વહુઓએ ઘૂંટણીએ બેસીને એમના કાન પકડીને અર્ચનાબેનની માફી માંગી. ના મમ્મી, માફી નહીં, તમે અમને બધાને સજા આપો. ક્યાંક ને ક્યાંક હું પણ સંપૂર્ણ રીતે તમારા પર ડિપેન્ડ થઈને મારી જવાબદારી ભૂલી ગઈ હતી. આ અવાજ હતો વર્ષાનો, જે છેલ્લી કેટલીક વાતો સાંભળીને શું થયું એનો અંદાજો લગાવી ચૂકી હતી. એકદમ સાચી વાત મમ્મીજી, તમે અમને સજા આપો. સારું સારું, તમારા બધાની સજા છે કે હું એક આખા મહિના માટે વેકેશન કરવા જઈશ અને મારા પાછા આવવા સુધી આ ઘર આવું જ રહેવું જોઈએ. પોતાના બંને દીકરાઓના કાન પકડીને એમને ઊભા કરતા અર્ચનાબહેને કહ્યું, સવારની બેટી અને નાસ્તો તમે બંને બનાવશો, બાળકોને તૈયાર અને ટિફિન બનાવવાનું કામ બંને વહુઓ કરશે, અને વર્ષા, મેં રાધાબાઈને સમજાવી દીધું છે, એ શ્રેયાનું ધ્યાન રાખશે અને બપોરે બાળકોને બસમાંથી લાવીને જમાડી દેશે અને તમારા બધાના આવવા સુધી એમનું ધ્યાન રાખશે. સાંજનું જમવાનું પણ એ બનાવીને જશે. એટલે મમ્મી, તમે પહેલાં જ બધી તૈયારી કરી લીધી હતી? તમે અમારા બધાથી નારાજ હતા તોય તમે અમારું આટલું ધ્યાન રાખ્યું? થેન્ક યુ સો મચ મમ્મીજી, એમની વહુઓએ કહ્યું. અર્ચના બહેને પોતાના બધા બાળકોને ગળે લગાડ્યા. આખરે એક માતા પોતાના બાળકોથી ક્યાં સુધી દૂર રહી શકે છે? જે ઘરમાં વડીલો આટલા સપોર્ટિવ અને સારા હોય છે, જે દરેક પ્રકારની મદદ કરે છે અને બધું જ સંભાળી શકે છે, એમનો આભાર માનવો જોઈએ કે એમના કારણે આપણું જીવન સરળ અને સુખમય બન્યું છે. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ અમારા બીજા પ્રેરણાદાયી વિડીયોઝ યુટ્યુબ પર જોવા માટે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજ્જુ મોટિવેશનની લિંક આપેલી છે. એના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ્સ તમને મળશે સૌથી પહેલાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ધન્યવાદ.